પ્રવાસીઓને થઈ ફૂડ પોઈઝનિંગની અસર. આણંદ, નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓને થઈ ફૂડ પોઈઝનિંગની અસર. ગોંડલમાં સવારે નાસ્તો કર્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની વિગત છે. 30 જેટલા પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. અસર થનાર તમામ પ્રવાસીઓને સારવાર અર્થે યાત્રાધામ વીરપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામ લોકો ગોંડલથી વીરપુર જતા સમય તેમની તબિયત લથડી હતી. ગોરજ ગામ આણંદ તાલુકામાં થઈએ છીએ. સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા આવ્યા હતા ગોંડલ. સવારે નાસ્તામાં મેં ઢોકળા અને ચા લીધી હતી તો તબિયત બધાની ખરાબ થઈ છે. અમે ગોંડલથી વીરપુર આવ્યા, વીરપુર દર્શન કરવા આવ્યા અને વીરપુરથી પાછા જવાના હતા ગોંડલ. રસ્તામાં પ્રશ્ન થયો તો અમે હોસ્પિટલ આવી ગયા. સવારે નાસ્તો ગોંડલ મંદિરમાં. ક્યાં મંદિરમાં કર્યો હતો બેન? પીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં કર્યો હતો. ત્યારે ત્યાંથી નાસ્તો કરીને બધાની તબિયત નથી. ત્યાંથી નાસ્તો કર્યા પછી તબિયત તો બે જણ અમે સારા કશું નથી તો બીજા ત્રણ જણને વખત તબિયત ખરાબ થઈ ગઈ. આજે સવારે 11:15 આજુબાજુ તાવ, ઉલટી અને ઉબકા અને ધ્રુજારી સાથે પેશન્ટ આવેલા છે. એ પેશન્ટ હિસ્ટ્રી લેતા એમને સવારે ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં ખાધેલું છે અને અહીંયા ટાગોર દર્શન કરવા આવેલા છે. રસ્તામાં એમને ઉલટીની તકલીફ થતાં અમે અહીંયા એડમિટ કરેલા છે. ટોટલ 8 જણા એડમિટ કરેલા છે અને અત્યારે બધા સારવાર હેઠળ છે. સાહેબ, રિફર કોઈને કરવામાં આવ્યા છે? રિફર અત્યારે નથી કરવામાં આવ્યા. અત્યારે કન્ડિશન અત્યારે અમે જોઈ છીએ, જરૂર લાગશે તો અમે રિફર કરશું. અમે છે ને ગાંધીનગરથી આવીએ છીએ. અમે છે ને ભાવનગર અહીંયા ચોટીલા માતાના દર્શન કર્યા. ત્યાંથી અમને ગોંડલ સ્વામિનારાયણ મંદિર દાન કરું ત્યાં આગળ દર્શન કર્યા અને પછી અમે સવારના નાસ્તામાં ઢોકળા, સોસ અને વેફરના પીસ ખાતા. નાસ્તો ક્યાં કર્યો આપે? અમે ગોંડલ અહીંયા ધામમાં, અક્ષરધામમાં મંદિર, અક્ષર મંદિર નાસ્તો કર્યો આપે ત્યાં. હા, પછી શું થયું બેન? પછી છે ને અચાનક અમારે થોડો અડધો કલાક જેવું થયું એટલે બધા એકબીજાને વારા ફરતી ચક્કર આવવાના ચાલુ થયા. એટલે અમને એવું લાગ્યું કદાચ આ ડિહાઈડ્રેશનના લીધે થતું હશે. પછી એકચ્યુઅલી અમારી જેવા બધાએ જે ત્યાં આગળ નાસ્તો કર્યો હતો ને તો વીરપુરમાં અમે એકચ્યુઅલી અહીંયા ભેગા થયા તો લગભગ બધાના પ્રોબ્લેમ હતો. અને આમ ઘણા તો ચક્કર ને ઉલટી ચાલુ થાય એટલે અમારી જોડેના જે કર્મચ બધા છે સાથેના એ લોકોને તો ઘણા તો ઉલટી એટલે આમ પાણી નાટક એટલી ઉલટી થઈ ગઈ. અમે તો છીએ ને અમે 11 જણ છીએ.